જેના કારણે નવ લાખ જેટલા વિદ્યાર્થીઓની મહેનત પાણીમાં ગઈ હતી આ મામલે વિદ્યાર્થીઓને વાલીમાં વ્યાપક રોજ ફાટી નીકળ્યો છે જ્યારે સરકારની પણ ખૂબ જ ટીકા થઈ છે ત્યારે પેપર લીક મામલે સરકારે સીઆઈડી ક્રાઈમ ગાંધીનગરની તપાસ સોંપતા પોલીસે કુલ પાંચ વ્યક્તિ સામે ગુનો નોંધી ધરપકડ કરી છે જેમાં વડગામ તાલુકાના એદરાણા ગામના મુકેશ મુળજીભાઈ ચૌધરીનું પણ નામ ખોલતા પોલીસે મોડી રાત્રે તેની ધરપકડ કરી છે મુકેશ ચૌધરી વડગામ તાલુકા પંચાયતના ભાજપના સદસ્ય છે તેમજ ગામની ડેરીના ચેરમેન છે મુકેશ ચૌધરીને રાજકીય રીતે ફસાવવામાં આવ્યો હોવાનું ગ્રામજનો જણાવે છે અમુ મુકેશભાઈ તો અમારા ગામના અને મારા પોતાના નિવેદનમાં નિર્દોષ જ હોઈ શકે છે તો પોતે એક સ્ટુડન્ટ છે સારો વ્યક્તિ છે ગોમો સેવા કરવાવાળો માણસ છે આવા કોઈ કૃત્યમાં મુકેશભાઈ લગભગ ના હોઈ શકે સતો પણ આ એની અટકાયત કરી દે તપાસ કરો તપાસના અંતે શું નીકળે બાકી અમારું ગામ અને અમારું પોતાનું નિવેદન તો એવું છે કે મુકેશભાઈ આવું કોઈ કૃત્ય કરી શકે નહીં આવા કોઈ ગુનામો એવો પોતે સંડોવાય એવો અમને વિશ્વાસ નથી આવતો ગામના વ્યક્તિઓને વિશ્વાસ નથી

પેપર લીક મામલે જે ધરપકડ થઈ ક્યાંક ને ક્યાંક સરકારની આમાં પણ એક રમત જોવા મળી રહી છે પીએસઆઈની ધરપકડ કરી ભાજપના વડગામ તાલુકા પંચાયતના એક નાનકડા ડેલિગેટનું નામ આવ્યું પણ જે મોટી માછલીઓ છે જે આવા મોટા રેકેટ અને કૌભાંડોને અંજામ આપતી હોય છે એમના નામ ક્યારે ખુલશે આ સવાલ પૂછવા માગું છું ગુજરાતની વિજય રૂપાણી સરકારને બીજો મહત્વનો સવાલ કે વડગામ તાલુકાના જે મુકેશભાઈ ચૌધરીનું આમાં નામ આવ્યું એ સામાન્ય ડેલિગેટ છે એમનો બચાવ નથી કરતો પણ સીબીઆઈ એસપી લેવલના એક અધિકારીએ હરિભાઈ ચૌધરીનું એક કૌભાંડની અંદર લાંચ લેવાનું નામ આપ્યું તો એને પક્ષમાંથી ભાજપની સરકાર કેમ સસ્પેન્ડ નથી કરતી અને ત્રીજો મહત્વનો મુદ્દો કે હજી સુધી સરકારે નુકસાનીનું વળતર આ નવ લાખ યુવાનોને આપણે કોઈ જાહેરાત નથી કરી મારી વિજય રૂપાણી સરકારને અને નરેન્દ્રભાઈની એટલી રિક્વેસ્ટ છે આ નવ લાખ યુવાનોના હિતમાં કે જે જગ્યાઓ હતી એ આઠથી નવ હજાર હતી એપ્લાય કર્યું નવ લાખ લોકોએ તો બે કરોડ યુવાનોને રોજગારી આપવાની તમે જે વાત કરતા હતા એક કોટામાંથી આ ગુજરાતના લાખ બેરોજગાર યુવાનોને તમે નોકરી આપો તો માનીશું કે ગુજરાતના વિકાસનું મોડલ સાચું આખા કૌભાંડના કારણે નવ લાખ ગુજરાતના યુવાનોનું ભવિષ્ય એ દાવ ઉપર લાગ્યું છે ખરેખર જો સરકારની અંદર સહેજ જો મુરાદ મેલી ના હોય તો તમામે તમામ માણસોની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને વિજય રૂપાણી સરકારે ગુજરાતના નવ લાખ યુવાનોની માફી માગવી જોઈએ અને એવું ના કરે તો મને રાજીનામું આપી દેવું જોઈએ નવ લાખ જેટલા વિદ્યાર્થીઓનું ભાવી અધરતાલ કલી દેનાર પેપર લીક મામલે સીઆઈડી ક્રાઇમે મુકેશ ચૌધરીની ધરપકડ કરી છે ગ્રામજનો તેને સાણો વ્યક્તિ ગણાવે છે પરંતુ તેની સંડોવણી કેવી રીતે થઈ અને તેને કેટલા પૈસા લીધા તે તો તપાસ બાદ જ જાણવા મળશે પ્રકાશ ત્રિવેદી જીટીવી ન્યૂઝ વડગામ